मित्रों चैप्टर नंबर 10 हेलो आल्केन हेलो एरिन संयोजनोमां आपणे समघटकता विशे माहिती मेळवानी छे। लास्ट लेक्चर में आपणे मोस्ट इम्पोर्टंट आरएस नोमेनक्लेचर खूब ज डीप सुधी अभ्यास करी चूक्या छीए अने आगळ लई जता एटले के अवकाशीय समघटकता जोवानी छे। अवकाशीय समघटकता याद करो शुं हतुं, नाम के छे अवकाशमां थती समघटकता। मीन्स बंधारण सेम हशे, बंधारण सेम हशे, मात्र अवकाशमां गोठवणी ज अलग होय। आरएस नोमेनक्लेचर आपणे अभ्यास करी चूक्या छीए तो ए शुं हतुं, ए अवकाशमां गोठवणी अलग हती। तो आ प्रकारनो कंई पण छे एने आपणे कहीए छीए अवकाशीय समघटक। एनी अंदर आपणे आजे अभ्यास करवानो छे प्रकाश क्रियाशील समघटक, जे तमारे टेक्स्टबुकमां पण आपेलुं छे पण खूब ज डिफिकल्ट रीते आपेलुं छे। आपणे एने खूब ज एकदम कहीए ने सिम्पल रीते अभ्यास करीशुं। प्रकाश क्रियाशील आपणे अभ्यास करवानो छे तो प्रकाश क्रियाशील समघटक विशे माहिती मेळवीए। तो प्रकाश क्रियाशील समघटकता तो केवा समघटक छे जे प्रकाश क्रियाशील होय। याद करो स्मोल डी अने स्मोल एल, के स्मोल डी अने स्मोल एल कोई पण संयोजन छे तो प्रकाश क्रियाशीलता आपता होवाने कारणे जो ये जमणी बाजू तळનું ખૂણાવર્તન જમણી બાજુ કરે છે તો આપણે ડી, અને તળનું ખૂણાવર્તન ડાબી બાજુ કરે છે તો આપણે એને એલ કહીએ છીએ। યાદ છે ને આ રીતે છે, તો જમણી બાજુ ખૂણાવર્તન કરે તમારી જમણી બાજુ તો આપણે એને કહીએ છીએ ડી, અને ડાબી બાજુ ખૂણાવર્તન કરે તો એલ આપણે એને નામકરણ આપીએ છીએ। ડેક્સ્ટર રોટરી, લીવો રોટરી, દક્ષિણ ભ્રમણીય, વામ ભ્રમણીય। ઓકે, તો યાદ છે તમને પ્રકાશ ક્રિયાશીલ સમઘટક, જે સમઘટક છે એ પ્રકાશ ક્રિયાશીલતા આપે છે। કેને કારણે આપશે તો આપણે કન્ડિશન આપી હતી, યાદ કરો મિત્રો, કે ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હોવો જોઈએ, ઉપરાંત એક કિરાલ કાર્બન તો હોવો જ જોઈએ, ઉપરાંત શું કે એમાંથી સમતલ પસાર થતું હોવું જોઈએ નહીં, એના બે સરખા ભાગ થતા હોવા જોઈએ નહીં, તો એવા સંયોજનો હશે એ પ્રકાશ ક્રિયાશીલ હશે। તો આપણે એમાં કેટલાક સંયોજનો છે એનો અભ્યાસ કરવાનો છે। એમાં એક છે પ્રતિબિંબીઓ, પ્રતિબિંબીઓ, પ્રતિબિંબીઓ જેને ઇનાન્સિયોમર કહેવાય છે, ઇનાન્સિયોમર। ખાસ યાદ રાખવાનું છે કારણ કે જે ડબલ નીટમાં ઘણીવાર ઇંગ્લિશ પણ હોય છે, તો ઇનાન્સિયોમર પ્રતિબિંબીઓ, પ્રતિબિંબીઓ નામ જ કહે છે પ્રતિબિંબ। મિત્રો ઘણીવાર આમાં ક્વેરી થાય છે કે પ્રતિબિંબ મળે એટલે પ્રકાશ ક્રિયાશીલ નહીં। મિત્રો તમે કાચની આગળ ઉભા રહ્યો, તમારું પ્રતિબિંબ દેખાવાનું છે, જોજો, જો ન દેખાતું હોય તો કહેજો કારણ કે કંઈક પ્રોબ્લેમ હશે, કારણ કે પ્રતિબિંબ બધાના દેખાય જ, તમે કાચની સામે ઉભા રહ્યો છો તો વ્યવસ્થિત રીતે પ્રતિબિંબ દેખાય જ। તો કહેવાનો મતલબ છે પ્રતિબિંબ તો દેખાવાનું છે પરંતુ એની સુપર ઇમ્પોઝિબલ નહીં, મીન્સ એની ઉપર તમે અધ્યારોપિત કરશો તો નહીં થાય। ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ એક સંયોજન લઈ લઈએ, ઉદાહરણ તરીકે આપણે લઈએ કોઈ પણ લઈ લે, ઓ એચ એચ સી એચ થ્રી અથવા તો સી એલ રાખી દઈએ અને નીચે રાખી દઈએ સી એચ થ્રી। ચલો આવું સંયોજન હતું, હવે આની મિરર મેચ એટલે કાંઈ કાચ રાખી દઉં છું, તા કાચ રાખી દીધો તો હવે કાચની ઓલી બાજુ પહેલી બાજુ તમને કઈ પ્રકારની ઇમેજ મળશે, તો ઉપર એચ નીચે સી એચ થ્રી, ડાબી બાજુ છે જમણી બાજુ થઈ જાય ને, જમણી બાજુ હોય ડાબી બાજુ થઈ જાય। મિત્રો તમે મિરરમાં જોતા હશો ઘણીવાર આપણે કંઈ ટેગ લખેલા છે શર્ટ ઉપર કે ટી શર્ટ ઉપર, તો ટેગ ઊંધું દેખાતું હોય છે, પગ તો તમારા નીચે જ હોય છે ને માથું ઉપર જ હોય છે, એમાં ફેર નથી પડતો, માત્ર લેફ્ટ સાઈડ છે રાઈટ થઈ જાય છે, રાઈટ સાઈડ હોય લેફ્ટ થઈ જાય છે, ક્લિયર? તો ખાસ ધ્યાન આપવાનું છે। હવે જો મિરર મેં તો દરેક વસ્તુની મળે જ આપણે વાત કરી, પરંતુ અધ્યારોપિત ન થવી જોઈએ, અધ્યારોપિત ઇન ધ સેન્સ આ રીતે પકડો અને આમ મૂકવાની છે, સમજાય ને, આ રીતે પકડીને આમ મૂકો, જો અધ્યારોપિત ન થાય તો એ પ્રકાશ ક્રિયાશીલ। તો પેલા તો આપણે શું કીધું, ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હોવો જોઈએ, જોજો આ કાર્બનની ચારેય સંયોજકતા અલગ છે, યસ છે, તો હવે આનું અધ્યારોપિત કરવો જોઈએ, નથી થતું તો આ જે સંયોજન મેળવો એ પ્રકાશ ક્રિયાશીલ હશે અને એને આપણે કહેશું પ્રતિબિંબીઓ, પ્રતિબિંબ મળે છે એકબીજાના તેને કહેવાય પ્રતિબિંબીઓ। તો મિરર ઇમેજ જે એકબીજા ઉપર અધ્યારોપિત નથી થતી એને આપણે કહીએ છીએ પ્રતિબિંબીઓ, આવડે કે નહીં? જો પ્રતિબિંબીઓ માટે એક શોર્ટ ટ્રિક યાદ રાખો ને મિત્રો,
तो आर एस नोमेनक्लेचर आपणे अभ्यास करी चुक्या छीए के नहीं, तो आनु जो आर आवशे तो आ एस थी जशे अने जो ओलू एस हशे तो आ आर थी जशे। प्रेक्टिकली जो तमने माहिती आपी होय, मानी लियो कारण के डीएल छे प्रेक्टिकली खबर पड़े ने, मानी लियो तमने एम कही दीधुं छे कारण के आपणे आ गणी सकवाना नथी, तमने कही दीधुं छे के आ संयोजन कैपिटल डी छे तो एनो मतलब आ केवुं हशे, यस एल माइनस ज होय, अथवा जो आ एल माइनस छे तो आ केवुं हशे डी प्लस ज हशे कारण के एनुं ऊंधुं थई जाय। चलो आपणे आर एस नोमेनक्लेचर करीए, हेलोजन ने वन, ऑक्सीजन ने बे, कार्बन ने त्रण, हाइड्रोजन ने चार। चलो चार ने अवगणी दियो, एक बे त्रण, कई दिशा छे समघड़ी आर अने चार नंबर ऊपर छे मीन्स आर नु आर। चलो आमां पण हेलोजन एक, ऑक्सीजन बे, कार्बन त्रण अने हाइड्रोजन चार, चार ने अवगणी दियो, एक बे त्रण, विषम घड़ी अने चार नंबर ऊपर छे तो एस नु एस, जो आवे छे के नहीं, आर नो शू थई गयुं एस अने एस होय तो आर थई जाय। तो प्रतिबिंबी गोतवा एकदम सहेला छे, प्रतिबिंबी गोतवा एकदम सहेला। फॉर एक्जाम्पल बीजू उदाहरण लईए प्रतिबिंबीओ माटे, ओएच ओएच सीएच थ्री सीएचओ एच एच। चलो आनी मिरर इमेज बनावो जोईए, तो मिरर इमेज एटले के आ रीते बनशे के नहीं, शू बनशे, ऊपर सी एच ओ, नीचे सी एच थ्री, लेफ्ट छे राइट साइड, राइट छे लेफ्ट साइड, थासे के नहीं। चलो आर एस नोमेनक्लेचर करूँ छे, तमे ट्राई करो, आ वन, आ फोर, सी एच ओ छे ऊपर आवशे टू, नीचे आवशे थ्री, वन टू एंड थ्री, कई दिशा थई एस, पण एस नु ऊंधु सुधी जाय आर, अने आमा करशू एटले कंईक आ रीते थशे, वन पछी आ फोर, ऊपर नीचे जोवा जाओ तो जो मित्रों ऊपर कार्बन छे नीचे कार्बन छे, पण ऊपर कार्बन आरे ऑक्सीजन छे एटले ऊपर टू नीचे थ्री, तो वन टू एंड थ्री एस अने एस नु ऊंधु आर, आर आर आवे छे। तमे मार्क करो मित्रों गणो जाते, आनु नामकरण एस एस ज आवशे, एनो मतलब बे केवा छे प्रकाश क्रियाशील छे। जोजे मिरर इमेज मळे छे एकबीजा पर अध्यारोपित थता नथी कारण के आ रीते उपाड़ी ना मूकशो एटले ओ ए जमणी बाजु आवा जोईए, त्यां तो शुं छे हाइड्रोजन छे। तो मिरर इमेज सीम्पल देखातु होय तो आ प्रकारना संयोजनोने शुं कहेवाय, इनान्सियोमर। शुं कहेवाय? इनान्सियोमर। तो मित्रों कोई पण आवा संयोजनो आप्या छे तो आपणे इनान्सियोमर कही शकाय। आवडे के नहीं? कोई पण प्रकारना, हवे तमने अलु आपणे थोड़ी वार पहेला याद छे ने आरएस नोमेनक्लेचर करी चूक्या, तो एमां कोई पण तमने अगत्यना आप्या छे, अलग अलग आप्या छे, आरएस कर लेवाना। मान लो मिरर इमेज नथी करवी कारण के दरेकनी मिरर इमेज करवी सहेली हशे नहीं, आ रीते कोई पण संयोजन आपी दीधुं छे, आ रीते कोई पण संयोजन आपी दीधुं छे, तो आनी मिरर इमेज गोतवा जावी अघरी पड़े कारण के ऑप्शन में चार ऑप्शन आप्या छे, तो शू करवानुं? बधाने आर एस नोमेनक्लेचर गणी लो, आर होय एनुं एस थी जातुं होय ने एस थातुं एनुं आर थी जातुं होय, तो एवा संयोजनोने आपणे इनान्सियोमर कही शकाय। चलो उदाहरण जोईए, पण लास्टमां एक साथे आपणे उदाहरण जोशुं बधाना मिक्समां के कोण इनान्सियोमर छे, अने हजी बीजा बे त्रण भणवाना छे એટલે તમને આઈડિયા આવે કે મિક્સ થાય છે કે નહીં। ઓકે ચલો આપણે બીજા નામકરણ તરફ વધીએ, એ છે ડાયાસ્ટીરિયોમર। મિત્રો ફરી એકવાર ઇનાન્સિયોમર યાદ કરો, શું કન્ડિશન છે? તો કિરાલ કાર્બન એક, ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હોવો જોઈએ તો જ પ્રકાશ ક્રિયાશીલ થાય। ઓકે અને પછી એની જે મિરર ઇમેજ મળે છે એ અધ્યારોપિત હોવી જોઈએ નહીં, સિમ્પલ ફિનોમિનન છે। ચલો આગળ વધીએ, બીજો ટોપિક છે આપણો ડાયાસ્ટીરિયોમર। डायास्टीरियोमर शू छे? तो डायास्टीरियोमर इनान्सियोमर जेवुं छे पण थोड़ुंक आपणे चेन्ज करवानो छे। शू? तो बे कंडीशन छे मित्रों, एमां बे कंडीशन छे, ओछामां ओछा बे किरण कार्बन होवा जोईए। याद करो इनान्सियोमर प्रतिबिंबियो में ओछा मोछो एक ज किरल कार्बन जरूरी हतो, याद छे ने? अने बीजू शू, समतल ने हाजर न होवू जोईए, आमां पण ई बधुं तो होय ज, ओछा मोछा बे किरल कार्बन होवा जोईए। बीजू शू? तो बे माथी एक नुं
कोई पण एक किराल कार्बन नु, एक किराल कार्बन नु बंधारण अलग होवु जोईए, अलग होवु जोईए। शू कहे छे आ बन्ने वात? शू कहे छे? पहली बात तो सिंपल समझाई गई छे, पण बीजी बात शू कहे छे? तो एना माटे हुं तमने बंधारण लखी दऊं के मान लो सी एच ओ ओ एच ओ एच सी एच थ्री एच एच। ज्यारे तमे आनी बीजी तमने हमेशा पेर में पूछे कि एक संयोजन तमने मान लो आ संयोजन छे, ई क्वेश्चन में आपेलो छे, तो क्वेश्चन में आपेल के कहेलो छे कि आ संयोजन माते नीचेनामांथी क्यों संयोजन डायस्टीरियोमरनी जोड़ी बनावे छे अथवा इनान्सियोमर प्रतिबिंबियोनी जोड़ी बनावे छे। तो तमारे आनी जोड़ी गोतवानी हशे, तो शू करशो? आनी जोड़ी केवी हशे? तो आनी जोड़ी लखू छू कंईक आवी हशे, सी एच ओ ओ एच एच सी एच थ्री एच ओ एच। मित्रों जयरे बाजू बाजू में लखशो और वच्चे मिरर मूकी दियो, जोई मिरर मूकशो तो तमने खबर पड़शे के ना भाई आ तो इनान्सियोमर प्रतिबिंबियो तो नथी ज। कारण शू? ओ एच होय तो आ जगह शू आवुं जोईए? ओ एच आवुं जोईए। पहला तो मिरर इमेज ज नथी मळती, पछी अध्यारोपित नो प्रश्न आवे, तो एनो मतलब भाई इनान्सियोमर नथी, कंईक अलग छे। शू छे? तो जो पेला किराल कार्बन केटला छे, तो आ एक आपणी पासे किराल छे, आ पण कार्बन केवो छे? किराल छे। सेम संयोजन छे, तो आ बे कार्बन छे किराल छे। ओके तो मार्क करो तो आ किराल कार्बन नु जेवु बंधारण छे, सेम सॉरी आ किराल कार्बन नु बंधारण जेवु छे, सेम टू सेम अहीं छे के नहीं? ओए जमणी बाजू एच लेफ्ट साइड सी एच ओ पर, ओए जमणी बाजू एच लेफ्ट साइड सी एच ओ पर छे। परंतु आमां मार्क करो जोईए, ओए जमणी बाजू हतो तो कई बाजू आवी गयो? डाबी बाजू। जो शू लख्यु छे? कोई पण एक किराल कार्बन, ओछा मोछो आपने બે કિલા કાર્બન તો છે જ, એ બેમાંથી એકનું બંધારણ અલગ હોવું જોઈએ, જોવાવું જોવા મળે, તો એને શું કહેવાય? ડાયસ્ટીરિયોમર। હવે એક અરે જાજા આપી દીધા છે, ચાર પાંચ આપી દીધા છે, તો એક બેનું તમે બદલાવી નાખો તો એ બધા ડાયસ્ટીરિયોમર બને। એટલે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ તો ગ્લુકોઝમાં ચાર છે કિરાલ કાર્બન હોય, ચાર કિરાલ કાર્બન છે, તો ચારમાંથી તમે એક બે બદલાવી નાખો બંધારણ, તો એ બધા એકબીજાના ડાયસ્ટીરિયોમર મળે, તો ઘણા ડાયસ્ટીરિયોમર મળે। એપીમર છે ગ્લુકોઝના, મેગી આપણે યાદ કરશું, મેનોઝ છે, આયોડોઝ છે, ગેલેક્ટોઝ છે, તો આ બધા સંયોજનો છે એકબીજાના એપીમર તો થશે, સાથો સાથ શું મળશે? ડાયસ્ટીરિયોમર થશે। કેવી રીતે ખબર પડે ડાયસ્ટીરિયોમર? તો આરએસ નોમેન્ક્લેચર કરો એટલે ખબર પડી જાય। ઇનાન્સિયોમર હોય તો આર આર આવે તો એસએસ થઈ જશે, એસએસ હશે તો આર આર, કમ્પ્લીટ ઊંધું થવું જોઈએ। આનું તમે નામકરણ કરશો મિત્રો, તો આનું આર આવશે, આનું પણ આર આવશે, પણ જ્યારે તમે આનું નામકરણ કરશો તો આનું આર આવશે અને આ કાર્બનનું એસ નામકરણ આવશે। સિમ્પલ તમે જોઈ શકો છો, કાર્બોહાઇડ્રેટ્સમાં આપણે શોર્ટ ટ્રિક આપી હતી, યાદ કરો મિત્રો, ઓએ જમણી બાજુ હોય તો આર હોય, ડાબી બાજુ હોય તો એસ હોય, એટલે તમે એ ટ્રિક લગાડો તો પણ આવડી જાય। તો જો એકનું બંધારણ સેમ રહે છે, માત્ર બીજાનું બદલે છે, તો આને કહેવાય ડાયસ્ટીરિયોમર। ડાયસ્ટીરિયોમર આવડે કે નહીં? તો આ કોઈ પણ સંયોજનો જ આપણે ઘણા ઉદાહરણ જોવાના છે નેક્સ્ટમાં, કે કઈ કઈ રીતે ડાયસ્ટીરિયોમર છે એ આપણે થોડી વાર પછી આપણે બધા પહેલા સમઘટક અભ્યાસ કરી લે, પછી એક સાથે આપણે બધાના ઉદાહરણનો અભ્યાસ કરશું। તો ડાયસ્ટીરિયોમર, વન્સ અગેઇન રિપીટ કરું છું, ઓછામાં ઓછા બે કિરાલ કાર્બન, ઓછામાં ઓછા બે હોવા જોઈએ, પછી એકનું કન્ફિગ્યુરેશન ચેન્જ નથી કરવાનું, કન્ફિગ્યુરેશન મીન્સ બંધારણ સેમ રાખવાનું છે, બીજાનું બંધારણ બદલાવાનું છે। જો આવું થાય તો પ્રતિબિંબિત નહીં જ મળે, પ્રતિબિંબ જ નહીં મળે, અને એ કેવા હશે? ડાયસ્ટીરિયોમર હશે। ત્રીજો અને છેલ્લો આજનો આપણે પોઈન્ટ ભણવાનો છે, મેસો, મેસો સંયોજનો, મેસો સંયોજનો, મેસો કમ્પાઉન્ડ શું છે? મેસોની વાત થાય છે મિત્રો, એકદમ સિમ્પલ, મેસો કમ્પાઉન્ડ કેવા હોય? તો મેસોમાં પણ ઓછામાં ઓછા બે કિરાલ કાર્બન એવા જનરલી હોય છે, પરંતુ ખાસ યાદ રાખવાનું છે સમતલ, શું યાદ રાખવાનું છે? સમતલ, મેસો કમ્પાઉન્ડ હોય તો એની અંદર સમતલ હાજર હશે, મેસો કમ્પાઉન્ડ તમને આપ્યા છે તો એની અંદર સમતલ હાજર હશે। માની લો મિત્રો હું તમને બે સંયોજન આપી દઉં છું, બે સંયોજન આપું છું કંઈક આવા છે બંને,
વચ્ચે મિરર રાખો જોઈ વચ્ચે મિરર રાખો તો તમને આઈડિયા આવશે આ તો પ્રતિબિંબીઓ છે જો જોઈ છે કે નહીં CHO ઉપર CHO ઉપર CHO નીચે CHO નીચે ઓએ જમણી બાજુ હતા બે ડાબી બાજુ આવી ગયા ઇમ્પોઝ કરો જોઈ નથી થાતા એનો મતલબ આ તો ઇનાન્સિયોમર છે પણ નથી શું કામ કારણ કે જ્યારે તમે આ જગ્યાથી બે સરખા ટુકડા કરો જો જોઈ સરખા ટુકડા થશે OH ની નીચે OH H ની નીચે H અને CHO ની નીચે CHO અત્યાર સુધી ઉપર CHO હોય તો નીચે આપણે મિથાઈલ રાખતા હતા યાદ છે ને આ પહેલી વાર એવું આવે છે કે તમે સરખા બે ટુકડા કરી શકો છો જો બે સરખા ટુકડા થાય તો યાદ રાખો મિત્રો એ કયો હોય એ મેસો સંયોજન હોય કેવા હોય મેસો તો આને આપણે પ્રકાશ એટલે પ્રતિબિંબીઓ ન કહેતા શું કહેશું આપણે તો આને મેસો સંયોજન કહેશું અને મેસો સંયોજન હોય યાદ કરો એ કેવા હોય તો એ પ્રકાશ અક્રિયાશીલ હોય આ બંને સંયોજનો પ્રતિબિંબીઓ અને ડાયસ્ટીરિયોમર પ્રકાશ ક્રિયાશીલ છે જ્યારે મેસો સંયોજન છે પ્રકાશ અક્રિયાશીલ છે શું કામ કારણ કે સમતલ યાદ કરો પ્રતિબિંબીઓ જ્યારે અભ્યાસ કર્યો ત્યારે મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને વાત કરી હતી સમતલ સમતલ હાજર હોવું જોઈએ નહીં જો બે સરખા ટુકડા થયા તો સંયોજન કેવું થઈ જશે પ્રકાશ અક્રિયાશીલ જો મિત્રો ઇવન ચેન્જ ઓડ ચેન્જ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ ઓડ ઇવન ચેન્જ તમે ઓડ ઇવન ચેન્જ જ્યારે આમાં કરશો તો પણ તમને ખબર પડશે કે એના એ જ સંયોજન તમને પાછું મળે આ રીતે છે એચ અને CHO એચ અને CHO છે આ રીતે તમે જ્યારે છે તમે પેલા એચ અને OH એચ અને OH બદલાવી નાખો જગ્યા તો આ જગ્યા આવી જાય અને એચ કઈ જગ્યાએ આ જગ્યા આવી જશે ઓકે અને પછી એને આખું ટર્ન કરી નાખો તો પણ એના એચ સંયોજન મળી જતું હોય છે ફોર એક્ઝામ્પલ તમે માની લો આમાં ચેન્જ કરવો છે કંઈ પણ તો ચેન્જ કરીએ આપણે OH અને H આ બંનેની જગ્યા બદલાવી છે શું કરી છે બંનેની જગ્યા બદલાવી છે CHO ઉપર છે અથવા CHO ની સાપેક્ષે બદલાવ્યું હોય તો H અને CHO અને આપણે એ રીતે કરીએ પહેલાં ચલો આપણે આ બંનેની જગ્યા બદલાવો તો આ જગ્યાએ H આ જગ્યાએ CHO અને હવે શું કરશું તો આ OH અને આ CHO ની જગ્યા બદલાવો તો CHO અને OH આ રીતે જો સમતલ પસાર થાય તો સંયોજન અપ્રકાશ પ્રકાશ અક્રિયાશીલ થઈ જશે આ સેન્ટેન્સ બોલું છું એ પછીનું કટ કરી નાખવાનું છે એ પછી હું શું બોલું છું તો જો મિત્રો આપણે ઓડ ઇવન ચેન્જ અભ્યાસ કરી ચૂક્યા છીએ અને પછી અહીં લખવાનું સ્ટાર્ટ કરું છું એ કંઈ લેવાનું નથી આ ઓડ ઇવન ચેન્જ વાળું વાક્ય છે એ લેવાનું થતું નથી હું આ વાક્ય બોલું ત્યાંથી કટ કરી નવું જોઈન આપવાનું થાય છે તો મિત્રો ઇનાન્સિયોમર એટલે કે પ્રતિબિંબીઓ ડાયસ્ટીરિયોમર અને મેસો આપેલ સંયોજનો પ્રતિબિંબીઓ ડાયસ્ટીરિયોમર કે મેસો સંયોજન છે તે જણાવો કેવા છે એ કેવાના છે ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ બે આઈપા છે હંમેશા જોડીમાં આઈપા હશે તો શું કરવાનું આ આપણે વચ્ચે છે એ કાઢીને એક તો મિરર ઇમેજ જોવાની અને એક સમતલ પહેલાં તો સમતલ જોઈ લેવાનું આમ કટકા કરવા જોઈએ આમ કટકા કરવાના છે આ રીતે નથી કરવાના આ રીતે કટકા કરવો થાય છે ન થાય કારણ કે ઉપર CL નીચે BR એનો મતલબ મેસો નથી ઓકે ચાલો આગળ વધીએ જોવો જોઈએ CL ની સામે CL આવે છે નથી આવતું તો શું હશે આ જોવો જોઈએ તો શું હશે આ BR ની સામે BR તો આવે છે તેનો મતલબ આ થશે ડાયાસ્ટીરિયોમર કારણ કે આ બંધારણ છે એ સેમ રહે છે આ બંધારણ BR વાળો કાર્બન છે એનું બદલે છે મતલબ આ સંયોજન આપણે ABC કહી દઈએ અથવા તો પ્રતિબિંબીઓ છે ને ઇનાન્સિયોમર કહીએ છીએ ડાયાસ્ટીરિયોમર ડી અને મેસો ને એમ જો કે આપણે લખી જ નાખીએ ચાલો આને શું કહેશું આપણે તો ડાયાસ્ટીરિયોમર કહેશું ડાયાસ્ટીરિયોમર ઓકે ચાલો આગળ વધીએ આ બે સંયોજનો આપ્યા છે ચલો જોઈ શું લાગે છે કેવા છે OH ની સામે OH H ની સામે H OH ની સામે OH OH ની સામે OH CH2 બધી પરફેક્ટ છે પરફેક્ટ ભાગ બે થાય છે નો થાય ઉપર CHO નીચે CH2H મેસો નથી પરફેક્ટ પ્રતિબિંબ છે અને ઉપર આમ મૂકો જોઈએ મૂકાશે નહીં એનો મતલબ આ બંને કેવા થશે યસ આ બંને થશે પ્રતિબિંબીઓ પ્રતિબિંબીઓ આવડે ને છે ને સિમ્પલ ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ યાદ રાખજો મિત્રો ડી ગ્લુકોઝ છે એ શક્તિવર્ધક છે
एल ग्लूकोज नहीं एटले ज आपणे कहीए छीए ग्लूकोन डी। आ प्रकारनुं आप्युं छे, जो तमने मिरर अने काढ नाखी अने वच्चे मिरर मूकी दियो तो सी डब्लू एच नी सामे सी डब्लू एच, एच नी सामे एच, ओ एच वेजमां तो ओ एच वेजमां छे ने सामे आवी गयुं, मिथाइल समतलमां दूर हतुं तो ओली बाजू जतुं रह्युं, परफेक्ट मिरर इमेज छे। तो पण तमारे कन्फर्म करवुं होय तो आर एस नोमेनक्लेचर कर लेवानुं, आर एस करीए ओ वन पछी आ सी ओ बे कार्बन त्रण अने हाइड्रोजन चार, चलो चार ने अवगणो, एक बे त्रण एक बे त्रण, आ कई थयुं विषम घड़ी, विषम घड़ी एटले एस अने चार जोनारथी दूर छे एटले एस ना एस, चलो वन टू थ्री एंड फोर, वन टू थ्री आर अने आर नू आर ज रहेशे, जोजो एस नू आर थाय छे आर नू एस थाय छे, एनो मतलब आ बने केवा होय तो प्रतिबिंबियो होय। अने मित्रों एक ज किरण कार्बन होय तो डायस्टीरियो में तो शक्य ज नथी, कारण के आमां तो मिनिमम बे ज होय, चलो आमां जोवो जोईए आमां बन्ने होय सके त्रणेय होय सके ने, मेसो छे के नही नथी, कारण के ऊपर सी डबल एच अने नीचे सी टू एच समतल नथी, मेसो नथी। ओएच नी सामे ओएच पण एच नी सामे ओएच नी सामे एच बदली गयुं ने, आ बंधारण सेम छे, सॉरी आ बंधारण सेम छे, ओएच जमणी बाजू हतो तो ओएच जमणी बाजु ज रह्यो, પણ આ નીચલો ઓએચ છે એ ડાબી બાજુ આવી ગયો, એકનું બંધારણ બદલે છે, એનો મતલબ આ કેવો થાય તો આ થાય ડાયાસ્ટીરિયોમર, ડાયાસ્ટીરિયોમર। ચલો જોઈ આમાં સમતલ મૂકો, આ મિરર મૂક્યો છો, સમતલ પસાર થાય છે નો થાય, ઉપર સી ડબલ એચ નીચે સી એચ ટુ એચ, ઓએચ ની સામે ઓએચ, એચ ની સામે એચ, બધું મિરર ઇમેજ મળે છે, એનો મતલબ આ કેવા હશે પ્રતિબિંબીઓ હશે, કેવા હશે પ્રતિબિંબીઓ। અને મિત્રો તમે ટ્રાય કરશો ઘરે તો આનું નામકરણ આવવું જોઈએ આર અને આનું આવવું જોઈએ એસ, આનું આવશે એસ અને આનું આવશે આર, ટ્રાય કરજો। ચાલો આની વાત કરીએ, મિરર મૂકીએ અને સમતલ પસાર થાય છે, વચ્ચેથી સમતલ અહીં પસાર કરો, ન થાય ઉપર સી એચ ઓ નીચે સી એચ ટુ એચ, ઓએચ ની સામે ઓએચ, પણ જો આ બંને નથી આવતા એનો મતલબ પ્રતિબિંબીઓ નથી, મેસો નથી, ડાયાસ્ટીરિયોમર છે કે નહીં, જો જોઈ આ બંને બંધારણ સેમ છે, આ એક જ બદલાય છે, એનો મતલબ યસ શું છે ડાયાસ્ટીરિયોમર છે। ઓકે ચલો એના પછી તમે માર્ક કરો, સમતલ પસાર કરવા જોઈ થાય છે, ઉપર સી ડબલ ઓએચ નીચે સી ડબલ ઓએચ, ઓએચ ઓએચ એચ એચ, સમતલ પસાર થાય છે, એનો મતલબ આ કેવા થાય મેસો થાય, અને મેસો સંયોજનો પ્રકાશ અક્રિયાશીલ હોય। ચલો હવે થોડુંક અઘરું આવ્યું ને, થોડુંક અઘરું આવે છે સંયોજન તો આપણે એના માટે થોડીક જગ્યા કરવી પડશે, અઘરું છે તો થોડીક જગ્યા કરીએ। ઓકે મિત્રો હવે તમે માર્ક્સ કરશો તો આનું આર એસ કરવું પડશે, અથવા તો મિત્રો તમે જો આ જેમ છે એમ જ બંધારણ છે, છે કે નહીં, આનું બદલે છે ડાયાસ્ટીરિયોમર હોય, પરંતુ માની લો તમારે એમ નથી કરવું તો આર એસ નું નોમેનક્લેચર કરવું છે તો શું કરવાનું, તો મિત્રો આ બંધારણ છે એની આ વેજમાં આ છે તો ડેશમાં કોણ હોય, તો કંઈ ન હોય તો હાઇડ્રોજન તો હોય ને, એ આપેલો નથી। ઓકે તો જો તમે માર્ક કરો તો આ બેન્ઝીન, એની સાથેનો કાર્બન હું એક જ દોરું છું, વેજમાં ન તો વેજમાં છે ઓએચ, તો ડેશમાં કોણ હોય એચ હોય જ। ઓકે ચલો આવું છે કે નહીં, અહીંયા કોણ છે બેન્ઝીનનો કાર્બન છે, આ જે કાર્બન છે એની આરે એકવાર મિથાઇલ છે, એકવાર હાઇડ્રોજન હશે અને એકવાર NH2 હશે, આપણે આ કાર્બનનું બંધારણ ચેક કરવું છે। ઓકે ચલો જોઈ, કાર્બન સાથે કાર્બન, કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન, એનો મતલબ ચાર નંબર તો મળી ગયા, એક નંબર પણ મળી ગયા, કાર્બન કાર્બનમાં ડ્રો થાય છે તો કાર્બન સાથે બેન્ઝીનના કાર્બન જ છે, અહીંયા કોણ છે નાઇટ્રોજન આવી ગયો, કાર્બન કરતા મોટો છે તો બે નંબર અને આ થશે ત્રણ નંબર, ચલો ચાર ને અવગણી દો તો એક બે ત્રણ સમઘડી, અને ચાર નંબર જોનારથી દૂર છે એનો મતલબ આર નામકરણ આવે, ચલો મળી ગયો આનું નામકરણ છે આર। નીચલાનું ગોતીએ તો NH2 છે તો આ બાજુ CH3, એક બે ને ત્રણ બંધ થયા, હજી એક બંધ ઘટે છે, એ કોણ હોય યસ હાઇડ્રોજન હશે ને, તો એક બંધ જે ઘટે છે એ કોણ હોય હાઇડ્રોજન, ચલો એને લખી લઈએ સી એચ થ્રી એન એચ ટુ અને હાઇડ્રોજન, ચલો જોઈ શું થશે
चलो आ कार्बन साथ हाइड्रोजन ले चार नंबर तो कन्फर्म कार्बन साथ कार्बन कार्बन साथ कार्बन कार्बन साथ नाइट्रोजन एनो मतलब एक पण कन्फर्म बे ड्रो छे कार्बन हारे हाइड्रोजन छे आ कार्बन हारे ऑक्सीजन छे हाइड्रोजन छे अन्य कार्बन पण छे एनो मतलब बे नंबर तमारे आ जगह आपवा पड़शे अने त्रण नंबर मिथाइल ने चार ने अवगणी दईए वन टू थ्री राउंड फॉर्म करो क्लॉकवाइज एटले के आर अने जोनार थी दूर छे एटले जे नाम छे ए ज राखशु आर नु आर थाय के नहीं ओके मां मार्क करो ओए ज्यां छे त्यां छे नो मतलब आर नु आर ज रहेशे परंतु आ नामकरण बदली गयु आ एनएच टू छे ई क्या आवी गयु जोनार थी दूर आवी गयु ने एनएच टू छे ई जोनार थी दूर आवी गयु एनएच टू तो हाइड्रोजन छे ई जोनार थी तरफ आवी जाय के नहीं ओके नामकरण ए ज रहेशे आ वन टू थ्री अने हाइड्रोजन आवशे फोर बधु ए ज छे परंतु शुं थशे क्लॉकवाइज आर थी परंतु चार क्या छे जोनारनी तरफ छे तो आने आपणे चेन्ज करीने शुं करी नाखशुं एस करी नाखशुं ने तो नामकरण हवे शुं थई जशे एस तो जो आर आर हता एनो शुं थई गयुं आर एस डायास्टीरियोमर एकनुं नामकरण एच छे बीजानुं बदली जाय छे तो एने कहेशुं डायास्टीरियोमर जो मित्रों आवुं तमने संयोजन जो आप्युं होत मानी लो आवुं संयोजन तमने आप्युं छे आ जगह एनएच टू छे जोनारथी दूर आप्या होत अने ओएच पण जोनारथी दूर आप्या होत तो आ अने आ बन्ने संयोजनो केवा थाय तो प्रतिबिंबियो थाय कारण के बन्ने जोनारनी तरफ हता बन्ने ने क्यां जवा दीधा जोनारथी दूर एनो मतलब हाइड्रोजन छे जोनारथी दूर हतो ने એટલે નામ જે આવ્યું એ જ રહ્યું હોય પણ હવે આમાં શું થશે વેજ ઉપર જતો રહેશે એટલે નામકરણ ઉલટું થઈ જાય આર છે તો આનું નામકરણ એસ અને એસ આવે એનો મતલબ આ બંને કેવા થાય પ્રતિબિંબીઓ આ બંને કેવા થાય તો આ બંને થાય ડાયાસ્ટીરિયોમર ડાયાસ્ટીરિયોમર અને આ બંને કેવા થાય તો પ્રતિબિંબીઓ સમજાય તો પ્રતિબિંબીઓ ડાયાસ્ટીરિયોમર અને મેસો કોઈ પણ પ્રકારના મિત્રો કોઈ પણ પ્રકારના પૂછે ફટાફટ આપણે સોલ્વ કરી શકશું તો મિત્રો જેડબલી નીટ માટે ખૂબ જ સારી એવી આપણે કહીશું ને તૈયારી અત્યારથી જ આપણે સ્ટાર્ટ કરવી પડશે તો થશે તો આમાંથી હવે એક પણ ક્વેશ્ચન બહાર જશે નહીં તો મિત્રો આ સાથે આજનું આપણું આ લેક્ચર પૂરું કરીએ મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ